नमस्कार मित्रों, स्वागत छे आपणी आ YouTube चेनल ट्रिक ગુજરાતીમાં। तो मित्रों, आजना आ વિડિયોમાં આપણે ઇલેક્ટ્રિકલ સાધન સહાય યોજના વિશે માહિતી મેળવીશું। તે પહેલા જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડિયોનો નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, आई खेडूत पोर्टल पर नी आ एक नवी योजना शुरू થયેલ છે જેનું નામ છે ઇલેક્ટ્રિકલ સાધન સહાય યોજના। અને આ યોજના અંતર્ગત રૂપિયા 3500 થી લઈ અને 15000 સુધીની સહાય મળવા પાત્ર થાય છે। તો મિત્રો, આ યોજનાનો લાભ કોને કોને મળશે તથા કયા કયા સાધનો માટે આ સહાય મળશે, તો આમ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી ઇલેક્ટ્રિકલ સાધન સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, મત્સ્યપાલન ખાતા દ્વારા જે માછીમારો છે તેઓને આ સહાય મળવાપાત્ર થાય। તો આ સહાયમાં મળવાપાત્ર સહાય કેટલી છે તેની વાત કરીએ તો મિત્રો, બે બેટરી ધરાવતી બોટો માટેના સાધનોની વાત કરીએ તો તેના માટે ઇન્વર્ટર જેમાં રૂપિયા 8500 અથવા તો ખરીદ કિંમત એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આગળ વાત કરીએ ઇલેક્ટ્રિક સગડીની, તો ઇલેક્ટ્રિક સગડી માટે રૂપિયા 3000 અથવા તો ખરીદ કિંમત એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ વાત કરીએ કે ઇલેક્ટ્રિક વોટર પંપ, તો ઇલેક્ટ્રિક વોટર પંપ માટે રૂપિયા 3000 અથવા તો ખરીદ કિંમત એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આગળ જોઈએ કે CFL ટ્યુબ, તો રૂપિયા 500ની ખરીદ કિંમત અથવા તો રૂપિયા 15000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। અને ત્યાર પછી આગળ જોઈએ કે FPR બોટ માટેના સાધનો, તો FPR બોટ માટે સોલાર ઇલેક્ટ્રિક લેન્ટર જેની કિંમત અથવા તો રૂપિયા 3500 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। તો આમ વિવિધ સાધનો માટે આ સહાય મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત કોને લાભ મળશે, તો અરજદારે અરજી સંબંધિત જિલ્લા કચેરીને કરી અને મંજૂરી મળ્યા બાદ જ આ સાધનોની ખરીદી કરવાની રહેશે અને લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ। ત્યાર પછી આગળ જોઈએ તો અરજદાર માછીમાર, બોટ ધારક, બોટ રજિસ્ટ્રેશન નંબર અને માછીમારીનું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ। આ ઉપરાંત મિત્રો, માછીમારે ઓળખ માટે બાયોમેટ્રિક કાર્ડ પણ રજૂ કરવાનું રહેશે અને સ્પેસિફિકેશન મુજબના સાધનો ઓથોરાઇઝ ડીલર પાસેથી ઉત્તમ કક્ષાના ઇલેક્ટ્રિક સાધનોની ખુલ્લા બજારમાંથી માછીમારોએ જાતે ખરીદી કરવાની રહેશે। તો આ પ્રમાણે મિત્રો જે લાભ મળવાપાત્ર થાય છે। અને ત્યાર પછી હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તો મિત્રો આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। આઈ ખેડૂતની વેબસાઇટની લિંક તમને અહીંયા જોવા મળી જશે। તો વેબસાઇટ છે ikhedut.gujarat.gov.in, આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને આ વેબસાઇટની લિંક આપણે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું, તો ત્યાંથી ક્લિક કરીને પણ તમે સીધા આ વેબસાઇટ પર જઈ શકશો। હવે જોઈએ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ, તો મિત્રો 20/5/2022 એ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તો હેલ્પલાઇન નંબર છે 18001801551। યોજના વિશેની વધુ માહિતી મેળવવા માગતા હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આશા રાખું કે જે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.comની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।